નમસ્તે મિત્રો, ચતુષ્કોણના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। અગાઉના વિડીયોમાં આપણે સમાંતર ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો પર ચર્ચા કરી। આજે આપણે આ ગુણધર્મો પર આધારિત કેટલાક પ્રશ્નો ઉકેલીશું। ચાલો આગળ વધીએ। આપેલ આકૃતિમાં ચતુષ્કોણ DEFG એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। દર્શાવો કે ત્રિકોણ DOE અને ત્રિકોણ FOG એકરૂપ છે, ત્રિકોણ DGE અને ત્રિકોણ FGE પણ એકરૂપ છે। મિત્રો, પ્રશ્ન મુજબ DEFG એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આથી બાજુ DE અને બાજુ GF સમાંતર હશે। જો DF ને આપણે છેદતી રેખા માનીએ તો ખૂણો EDF અને ખૂણો GFD અંતઃયુગ્મ કોણ થશે, અને આપણે જાણીએ છીએ કે અંતઃયુગ્મ કોણ સમાન હોય છે, અને આપણે કહી શકીએ છીએ કે ત્રિકોણ DOE અને FOG માં પણ ખૂણા EDO અને ખૂણો GFO સમાન છે। ખૂણો DOE અને ખૂણો FOG સમાન થશે, કારણ કે આ બંને ખૂણાઓ અભિકોણ છે। આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય છે, તેથી બાજુ DE અને બાજુ FG સમાન થશે। હવે સમીકરણ 1, 2, 3 ને જુઓ। આ બંને ત્રિકોણમાં બે ખૂણા અને એક બાજુ સમાન છે, પરંતુ આ બાજુ આ ખૂણાઓની અંતર્ગત બાજુ નથી, આથી આ ત્રિકોણ AAS એકરૂપતા નિયમ મુજબ એકરૂપ છે। મિત્રો, હવે ત્રિકોણ DGE અને ત્રિકોણ FEG ને જુઓ। આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણ DEFG ને વિકર્ણ GE દ્વારા વિભાજિત કરવાથી પ્રાપ્ત થયા છે। આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે, આથી આ બંને ત્રિકોણ એકરૂપ થશે। મિત્રો, આ રીતે તમે તમારા સાથી મિત્રો સાથે મળીને ત્રિકોણ DGF અને ત્રિકોણ FED પર ચર્ચા કરો। ચાલો આગળ વધીએ આપણા આગળના પ્રશ્ન તરફ। PQRS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં બાજુ SR ની લંબાઈ 4 સેન્ટીમીટર અને બાજુ QR ની લંબાઈ 3 સેન્ટીમીટર આપેલ છે, તો બાજુ PQ અને બાજુ PS ની લંબાઈ શોધો। મિત્રો, આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે। આપણને આપેલ છે કે ચતુષ્કોણ PQRS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેથી તેમની સામસામેની બાજુઓ પણ સમાન થશે, એટલે કે બાજુ PQ બાજુ SR ના સમાન છે, અને આપણને બાજુ SR ની લંબાઈ 4 સેન્ટીમીટર આપેલ છે, તેથી બાજુ PQ ની લંબાઈ પણ 4 સેન્ટીમીટર થશે। તે જ રીતે બાજુ QR અને બાજુ PS પણ સમાન થશે। અહીંયા આપણને બાજુ QR ની લંબાઈ 3 સેન્ટીમીટર આપેલી છે, તેથી બાજુ PS ની લંબાઈ પણ 3 સેન્ટીમીટર થશે। આગળ વધીએ છીએ અને એક બીજો પ્રશ્ન જોઈએ। ચતુષ્કોણ PQRS એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને ચતુષ્કોણ PXYZ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ખૂણા R નું માપ 60° આપેલ છે, તો ખૂણા P નું અને ખૂણા વાયનું માપ શોધો। પ્રશ્ન અનુસાર PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય છે, તેથી ખૂણો P અને ખૂણો R સમાન થશે। ખૂણા R નું માપ 60° આપેલ છે, તેથી ખૂણો P પણ 60° થશે, અને પ્રશ્ન અનુસાર PXYZ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આની મદદથી ખૂણા વાયનું માપ તમે જાતે શોધી શકો છો। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોથી સંબંધિત કેટલાક પ્રશ્નો ઉકેલ્યા। મળીએ આગળના વિડીયોમાં આવા જ કેટલાક બીજા પ્રશ્નો સાથે। આભાર।